છું અત્યારે રાજકોટના સાવ નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર. આ તો જાણે કોઈ ઉત્સવ ચાલ્યો હોય અને એમાં મેકશિફ્ટ એરેન્જમેન્ટ માટે કે કોવિડની હોસ્પિટલ માટે કાર્ડબોર્ડના બોક્સ બનાવ્યા હોય એવી રીતે એરપોર્ટ ઉભું કરી દેવામાં આવ્યું છે. એન્ટ્રી ગેટ એ એરપોર્ટ માટે હમણાં ક્યાંય ને ક્યાંય ચર્ચા ચાલુ થાય છે, ત્યારે મારે આપને દેખાડવું છે કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ છે એ અત્યારે ટેમ્પરરી ટર્મિનલ છે. આ ટર્મિનલ ટેમ્પરરી છે, અત્યારે ખાલી ઓપરેશન ચાલુ થાય માટે બહુ થોડો ટાઈમ માટે છે. આ એરપોર્ટ માટેનું મેઇન ટર્મિનલ બિલ્ડિંગ આ બાજુની સાઈડમાં આપને બંધાતું દેખાઈ રહ્યું છે. લગભગ એપ્રિલ મહિના સુધીમાં એ ટર્મિનલ ચાલુ થઈ જશે. જાણીતા લેખક જય વસાવડાએ હીરાસર એરપોર્ટની સુવિધાની ટીકા કરતો વીડિયો બનાવ્યા બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરત બોગરાએ નામ લીધા વિના જ એરપોર્ટની વિશેષતાઓ અંગે વાત કરી દીધી છે. ત્યારે હવે તેમના વીડિયો સામે જસદણના ભાજપના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરત બોગરાએ એરપોર્ટ પર જઈને વીડિયો બનાવ્યો છે. ભરત બોગરાએ વીડિયો બનાવી જય વસાવડાના વિડીયોનો જવાબ આપ્યો છે અને આ વિડીયોમાં તમામ પ્રકારની માહિતી પણ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે આ એરપોર્ટનું ટર્મિનલ છે તે ટેમ્પરરી છે. આ એરપોર્ટ માટેનું મેઇન ટર્મિનલ બિલ્ડિંગ નિર્માણ પામી રહ્યું છે. લગભગ એપ્રિલ મહિના સુધીમાં એ ટર્મિનલ શરૂ થઈ જશે. આ એરપોર્ટ સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થવાનું છે, જેથી કોઈ ગેરસમજ ન થાય તેવા ઈરાદા સાથે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. વિડીયોમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય તરફથી આવો જોઈએ. તો દોસ્તો, હું છું અત્યારે રાજકોટના સાવ નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર. જે કહેવાય છે રાજકોટનું એરપોર્ટ, પણ ખરેખર રાજકોટથી 31 કિલોમીટર દૂર હીરાસર નામના ગામે આવેલું છે. હું તમને એ એરપોર્ટ જોઈ લ્યો, માનનીય વડાપ્રધાનશ્રીએ એનું ઉદ્ઘાટન કરેલું અને નરેન્દ્રભાઈ તો ગુજરાતમાં હતા ત્યારે પણ જે પ્રોજેક્ટ કરતા એ જેવા તેવા તો કરે જ નહીં. ડિઝાઇનની રીતે, પ્રેઝન્ટેશનની રીતે અદ્ભુત હોય. આ તો જાણે કોઈ ઉત્સવ ચાલ્યો હોય અને એમાં મેકશિફ્ટ એરેન્જમેન્ટ માટે કે કોવિડની હોસ્પિટલ માટે કાર્ડબોર્ડના બોક્સ બનાવ્યા હોય એવી રીતે એરપોર્ટ ઊભું કરી દેવામાં આવ્યું છે. એન્ટ્રી ગેટ તમને દેખાશે, ત્યાંથી સીધી સિક્યુરિટી છે. બે જ શોપ છે, બાકી બધા સફેદ રંગના, કોઈ એસ્થેટિક સેન્સ વગરના ચોકઠા છે. અને આ ટોયલેટ જે છે, જેની અંદર હું ગયો તો એ ટોયલેટની અંદર એક ભાઈ ઊભા હતા અને એણે મને એમ કહ્યું કે ભાઈ અહીં પાણી જ નથી આવતું. અમે પછી સુવિધા માટે બે પ્લાસ્ટિકની બોટલ રાખી છે. મેં કહ્યું કે હજી શરૂ થઈ ગયું અને આટલા દિવસોથી ક્યાં બે ત્રણ તો હજી નથી આવતું, તો તમે કોઈને કહો. તો એ કે તમારા જેવા મોટા માણસો કે ભણેલા માણસો કોકને કહે તો ખબર પડે, એટલે આ કહી દીધું. તો આવી તો વિચિત્ર વાત છે કે ભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં શરૂ થઈ ગયા પછી અને આટલા ધામધૂમથી આટલા નગારા વગાડ્યા પછી પાણી જ નથી ટોયલેટમાં, અને આટલી બેઝિક ડિઝાઇન 31 કિલોમીટર દૂર. જેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અમદાવાદના, વડોદરાના, સુરતના, એ કોઈ ગામથી આટલા દૂર નથી. ગામથી જ છેવાડે હોય એરપોર્ટ જમીનને મુશ્કેલીઓને કારણે, પણ 31 કિલોમીટર દૂર બીજા જ ગામમાં હોય રાજકોટનું એરપોર્ટ અને બધી ફ્લાઇટ હોય ડાયવર્ટ. નમસ્તે મિત્રો, આજે હું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો છું. એટલા માટે મારી મુસાફરી અહીંથી બોમ્બે ને બોમ્બેથી દેહરાદૂન હું ચારધામની યાત્રાના દર્શને જાઉં છું. મિત્રો, મારે આજે માહિતી જનતાને આપવી છે કે આ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેનું લોકાર્પણ કર્યું છે એ એરપોર્ટ માટે હમણાં ક્યાંય ને ક્યાંય ચર્ચા ચાલુ થાય છે, ત્યારે મારે આપને દેખાડવું છે કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ છે એ અત્યારે ટેમ્પરરી ટર્મિનલ છે. આ ટર્મિનલ ટેમ્પરરી છે, અત્યારે ખાલી ઓપરેશન ચાલુ થાય માટે બહુ થોડો ટાઈમ માટે છે. આ એરપોર્ટ માટેનું મેઇન ટર્મિનલ બિલ્ડિંગ આ બાજુની સાઈડમાં આપને બંધાતું દેખાઈ રહ્યું છે. લગભગ એપ્રિલ મહિના સુધીમાં એ ટર્મિનલ ચાલુ થઈ જશે. એનું એટીસી બિલ્ડિંગ પણ અહીંયા તૈયાર થઈ રહ્યું છે. મિત્રો, આ 2500 એકરમાં બનેલું એરપોર્ટ એ ખૂબ વિઝન સાથે તૈયાર થયેલું એરપોર્ટ છે. આમાં કાર્ગો ટર્મિનલ પણ છે. આ અહીંયા ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સો પણ ચાલુ થવાની છે. નામ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, પણ હજુ ઓપરેટિંગ ફક્ત ડોમેસ્ટિક માટે થાય છે. ઇન્ટરનેશનલ માટે આવનારા એપ્રિલ પછીના સમયમાં નવું ટર્મિનલ થઈ જાય, એટલે 100% થવાનું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે તો આ ખૂબ મોટા, જેને કહેવાય કે આપણે ડેવલપમેન્ટ માટે ખૂબ આવશ્યક અને ખૂબ આશીર્વાદરૂપ સાબિત થવાનું છે. ત્યારે કોઈ ગેરસમજ ન થાય એવા ઈરાદા સાથે આ વિડીયો અપલોડ કરવાનું મારી જવાબદારી સમજીને મેં કર્યો છે. આ એરપોર્ટમાં માધ્યમથી ઇન્ટરનેશનલ ફ્લાઇટોનું પણ અહીંથી ઉડાન થવાનું છે, ડોમેસ્ટિક ફ્લાઇટોની ફ્રિકવન્સી પણ વધવાની છે, સાથે સાથે કાર્ગો ટર્મિનલ બનવાનું છે. એટલે રાજકોટના જે નાના ઉદ્યોગો છે, જેને ખરેખર
એવા ઇન્ડસ્ટ્રીઝ છે કે જેને ફોરેન સાથેનો બિઝનેસ છે, પાર્સલોની કે એના પ્રોડક્ટની એકબીજા કન્ટ્રી સાથેના વેપારોની અરસપરસ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયામાં કાર્ગો ટર્મિનલ એ ખૂબ મોટો ઉપયોગી સાબિત થવાનો છે અને 2500 એકર જગ્યા એક્વાયર્ડ કરેલી છે. એટલે આ આખો પ્રોજેક્ટ એ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે અને હું માનું છું કે હિન્દુસ્તાનના આઝાદીના 75 વર્ષમાં આખા દેશમાં કોઈ એક એરપોર્ટ આટલું જલ્દી જગ્યા એક્વાયર્ડ કર્યા પછી ઓપરેશનમાં આવ્યું તો એ રાજકોટનું એરપોર્ટ છે. અને આ ખાસ મારે કહેવું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન અને પ્લાનિંગ એમાં ક્યારેય કોઈ શંકા રાખવાની જરૂર નથી. ફરી વખત કહું છું કે આ ટર્મિનલ છે એ ટેમ્પરરી ટર્મિનલ છે. તે દિવસે કંઈક પાણીની લાઈન તૂટી હતી એટલા માટે સ્ટાર્ટિંગમાં કંઈ પાણીની અવ્યવસ્થા સર્જાણી હતી, પરંતુ ટેકનિકલ રીતે જોઈએ તો આપ હું તમને અંદરથી દેખાડું કે ટેમ્પરરી ટર્મિનલની અંદર પણ કોઈ અત્યારે અસુવિધાઓ નથી અને એપ્રિલ સુધીમાં તો સંપૂર્ણપણે ફૂલ ફ્લેજમાં રેગ્યુલર ટર્મિનલ ચાલુ થવાનું છે. મિત્રો, જ્યારે કોઈ નવી વ્યવસ્થા ઊભી થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે શરૂઆતમાં ક્યાંક નાની મોટી અગવડતા થાય, તો એ આપણે બધાએ સંભાળી લેવી જોઈએ. એટલા માટે આ રાજકોટ આપણું છે ને, આ એરપોર્ટ આપણું છે, આ રાજકોટની જનતા માટે ક્યારેય કલ્પના ન કરી શકે એવી મોટી વ્યવસ્થા થવાની છે. ચોક્કસપણે આ એરપોર્ટની ટર્મિનલ જે રીતે જનતા સુધી આમાં આ બોક્સ જેવું લગાવેલું છે, પરંતુ જે ટેમ્પરરી ટર્મિનલ હોય એ તો સ્વાભાવિક છે કે એ પ્રકારનું જ હોય, પરંતુ રેગ્યુલર ટર્મિનલ આખા દેશના કદાચ 1 થી 10 એરપોર્ટમાં રાજકોટનો એરપોર્ટ આવે એ પ્રકારનું આયોજન છે. અને આ રનવેની લંબાઈ 3 કિલોમીટરની રનવેની લંબાઈ છે, જે હિન્દુસ્તાનમાં સૌથી લાંબા રનવે કહેવાય એ પ્રકારનો રનવે પણ આ રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટનામાંનો એક રનવે છે. એટલે ગમે તેટલી મોટી ફ્લાઇટનું ઉડાન પણ આ એરપોર્ટ પરથી થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા આવનારા દિવસોમાં રાજકોટની જનતા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખુલ્લી મૂકી છે. ત્યારે એક રાજકોટીયન તરીકે, એક રાજકોટના નાગરિક તરીકે સૌને મારી વિનંતી છે કે ક્યાંય મારો આ વિડીયો બનાવીને કોઈને અપમાનિત કરવાનો કે ખોટો ઈરાદો નથી, પરંતુ લોકોની વચ્ચે સાચી માહિતી જાય એટલા માટે આ વિડીયો મૂકવાની મને ઈચ્છા થઈ. તો આપ સૌની પાસે સાચી માહિતીની જાણકારી માટે આ વિડીયો અપલોડ કરું છું. આપ સૌનો આભાર. તો હવે આ ટર્મિનલનો મુદ્દો ક્યાં જઈને અટકશે એ તો જોવું રહ્યું, પરંતુ અહીં સાચી દિશા અને દશા, સામાન્ય જનતાની શું થઈ રહી છે, એરપોર્ટની શું છે સ્થિતિ, એ અત્યારે અહીં છતી થાય છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.